નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝનો વિશેષ કાર્યક્રમ એટલે સુપ્રજામ, ને સુપ્રજામમાં આપનું સ્વાગત છે. સુપ્રજામ કાર્યક્રમ હોય એટલે આપ જાણો છો કે સુપર બેબીની વાત થતી હોય છે. દરેકને પોતાનું સંતાન સ્માર્ટ હોય, દેખાવડું હોય, હોશિયાર હોય, નિરોગી હોય એવું ઈચ્છતા હોય, અને બીજા બાળક કરતાં મારું બાળક કઈ રીતે અલગ પડે, અને એનું જ નામ સુપર બેબી. તો હવે આયુર્વેદમાં એટલી હરણફાળ ભરાઈ છે, અને સાથે જ ગર્ભ સંસ્કાર એક એવી વસ્તુ છે કે જો અગર આપ ઈચ્છો છો કે આપનું બાળક સુપર બેબી હોય, તો જી હા, આપનું બાળક સુપર બેબી બની શકે છે, અને એ પણ ગર્ભ સંસ્કાર થ્રુ. સુપ્રજામમાં ચર્ચા આપણે બહુ જ ડિટેલમાં કરતા જ હોઈએ છીએ, કરી પણ છે અને કરતા પણ હોઈએ છીએ. આપના ફોન કોલ્સ પણ આને લઈને આવતા હોય છે કે ભાઈ ગર્ભ સંસ્કાર શું છે, કેવી રીતે લઈ શકાય, ક્યારે આપી શકાય બાળકને ગર્ભ સંસ્કાર, અને એનાથી શું ફર્ક પડે છે, આ તમામ ચર્ચા કરતા હોઈએ. સાથે જ આયુર્વેદને લઈને ચર્ચા કરતા હોય છે કે આયુર્વેદનું મહત્ત્વ શું છે, વિવિધ જે રોગો હોય છે ને એમાં ખાસ કરીને બાળકોને થતા રોગો હોય છે, માતાને કયા પ્રકારનું ધ્યાન રાખવાનું એ વાત કરવામાં આવે છે. વેદને શાસ્ત્રોમાં જે 16 સંસ્કારની વાત કરેલી છે, એ 16 સંસ્કારની ચર્ચા પણ આપણે આ એપિસોડમાં કરતા હોય. આયુર્વેદ સાથે, વિજ્ઞાન સાથે કેવી રીતે જોડાયેલા છે, સાથે જ આપ જાણો છો કે આપના ફોન કોલ્સ, આપના સવાલ અને આ તમામ ચર્ચા કરતા હોઈએ છે કાર્યક્રમ સુપ્રજામમાં. તો ભાઈ ગર્ભ સંસ્કાર, જી હા, ગર્ભ સંસ્કાર થકી જે વૈદ્ય છે એમના થકી, એમની સારવારથી એમણે જે ગર્ભ સંસ્કાર આપ્યા છે, એવા 1800 સુપર બેબીએ જન્મ લઈ લીધો છે અત્યાર સુધી. બહુ સફળતાપૂર્વક એ બાળક તમે જુઓ ને ખ્યાલ આવે કે આ બાળકને ક્યાંક ગર્ભ સંસ્કાર આપેલા છે, અને સાથે જ એટલો બધો બહોળો અનુભવ છે આયુર્વેદનો. અને ગુજરાતની જે સૌપ્રથમ મલ્ટી સ્પેશિયાલિટી આયુર્વેદ હોસ્પિટલ છે નિસર્ગ આયુર્વેદમ, એના મેનેજિંગ ડિરેક્ટર ને આયુર્વેદ ફિઝિશિયન એવા વૈદ રાજેશ ઠક્કર ઉપસ્થિત છે. વૈદ રાજેશ ઠક્કરજી, આપનું સ્વાગત છે. નમસ્કાર રાજેશભાઈ. ક્યાંક દર્શક મિત્રોના ફોન કોલ્સ તો આવશે જ, પરંતુ જે પ્રમાણે આજે આપણે વાત કરવી છે કે આપણે ઘણી બધી વાતો કરી કે દાંત આવતા હોય તો કયા પ્રકારના એને રોગ થતા હોય છે, શું થતું હોય છે, સાથે જ અન્ન કેવી રીતે આપવા, નાનામાં નાની વાત સુપ્રજામ કાર્યક્રમમાં આપે ફોકસ પાડ્યો છે. આજે ખાસ દર્શક મિત્રો ચર્ચા કરીશું, રાજેશભાઈ પાસેથી જાણીશું કે નાના બાળકો હોય છે અને આયુર્વેદ દવા આપવાથી કેટલો ફાયદો, એલોપેથી શા માટેની, બાળકોમાં કયા પ્રકારના રોગ થાય છે, અને અલગ અલગ રોગ હોય તો આયુર્વેદમાં કયા પ્રકારનું ઔષધ અને કયા પ્રકારની સારવાર આપી શકાય, આ ચર્ચા કરીએ. રાજેશભાઈ, ખાસ છે નાના બાળકો હોય છે, પહેલા તો એ પૂછીશ કે નાના બાળકોને ખાસ કયા પ્રકારના રોગ થતા હોય છે. મોટેભાગે અત્યારના જો જમાનામાં જોઈએ તો પ્રેક્ટિકલી વાત કરીએ તો ગ્રંથોમાં અને કોઈપણ એલોપેથીના બુક્સ હોય કે આયુર્વેદના ગ્રંથો હોય તો એમાં જે રોગોનો ઉલ્લેખ છે એમાં કેટલાક એવા હોય કે જે રેર જોવા મળતા હોય. તો આપણે અત્યારે જે વાત કરીએ તો મોટે ભાગે કહીએ શરદી, ખાંસી, ઝાડા, ઉલટી, ભૂખ ન લાગવી, બાળકનું વજન નથી વધતું, આ બધી તકલીફો છે દરેક મા બાપને બહુ જ સતાવતી હોય. તાવ આવે તો શું કરવું, બહુ જ મોટો પ્રશ્ન હોય છે. એટલે એ દરમિયાન કેવું છે, કેટલીક બીમારીઓ વારંવાર થયા કરે છે. હમણાંનો જે કેટલાક છેલ્લા 8-10 વર્ષમાં જે ટ્રેન્ડ જોવા મળ્યો છે તો બાળકની બીમારીઓ ખૂબ વધી રહી છે, રિપીટ રિપીટ થાય છે, એક 1-2 મહિને વારંવાર પુનરાવર્તન થયા કરતા છે. તો આ બધા જે રોગો છે અત્યારે ખૂબ જોવા મળી રહ્યા છે, અને એમાં હવે આખો ટ્રેન્ડ બદલાયો છે સમાજનો કે આયુર્વેદ તરફ મીટ માંડે છે કે અમારે આ તકલીફ થાય છે, મટતું નથી, તો અમારે શું કરવું જોઈએ, કયા ઔષધો લેવા જોઈએ અથવા કેવી રીતે આ રોગને મટાડવો જોઈએ, આવું અત્યારે ખૂબ ઇન્કવાયરી આવે છે અને ખૂબ દંપતીઓ એમના બાળકો માટે આ ફોલો કરતા હોય છે. ચલો બિલકુલ રાજેશભાઈ, ખાસ એક સરસ વાત કરી કે આયુર્વેદ તરફ લોકો વળ્યા છે, લોકોનો વિશ્વાસ પણ વધ્યો છે, અને આપના જેવા છે વૈદ હોય કે જેમની પાસે ઘણું બધું આયુર્વેદનું નોલેજ છે, એને લઈને જે રિઝલ્ટો બહાર આવી રહ્યા છે કે જે 1800 સુપર બેબીનો જન્મ અત્યાર સુધી આપની સારવાર થકી કે ગર્ભ સંસ્કાર આપ્યા છે એમના થકી થઈ ચૂક્યો છે. એક વાત આપે એ પણ કરી હતી કે 58 બાળકો એવા છે જે સુપર બેબી છે કે જે 5 વર્ષ સુધી એમના જે માતા પિતા છે એ કોઈ પણ ડૉક્ટર પાસે, પીડિયાટ્રિશિયન પાસે લઈ જવાની જરૂર નથી પડી, સાથે જ ઇન્જેક્શન જ નથી જોયું એવું કહીએ તોય ચાલે. તો આ જે સુપર બેબીને જન્મ આપવો હોય, હજુ પણ અત્યારે જે પણ કેટલાક દર્શક મિત્રો આ કાર્યક્રમ જોઈ રહ્યા છે એમને પણ એવી ઈચ્છા હોય કે સુપર બેબીને મારે પણ જન્મ આપવો છે, તો ગર્ભ ધારણ કર્યા પહેલાં, ગર્ભાવસ્થા દરમિયાન, ને મતલબ જ્યારે બાળકનો જન્મ થાય ત્યારે, પરંતુ પ્રોપર ક્યારે આપી શકાય, શું કહેવું છે? હા, ગર્ભ સંસ્કાર એક બહુ જ મોટો આખો વિષય છે, એટલે એમાં તમે જેમ વાત કરીને આપણે પહેલાના એપિસોડમાં પણ જોયેલું છે
કે ગર્ભ રાખતા પહેલા દંપતીએ માનસિક રીતે તૈયાર થવાનું હોય, બીજ શુદ્ધિની ઔષધિઓ લેવાની હોય, એટલે ત્રણ ભાગ જો એને આપણે પાડીએ તો બીજ સંસ્કાર આવે, ગર્ભ સંસ્કાર આવે અને બાલ સંસ્કાર આવે. બીજ સંસ્કાર છે એ ઉત્તમ બીજ બનાવવા માટે છે, ગર્ભ રાખતા પહેલાંની દંપતીએ પાલન કરવાના ઔષધો અને આહાર વિહારની પરેજી. ગર્ભાવસ્થા દરમિયાન ગર્ભ સંસ્કાર આવશે, માસાનુવાસિક પરિચર્યા આવશે અને બાળકનો જન્મ થઈ જાય છે એ પછી બાલ સંસ્કારો આવે. હવે આપણે આજે જે વાત કરીએ છીએ એ બાલ સંસ્કારો અંતર્ગત આવે કે આયુર્વેદિક ઔષધો આપી અને બાળકના તંદુરસ્તીની જાળવણી કરવી. કોઈપણ રોગ થાય, અતિ ઉગ્ર ટેમ્પરેચર આવ્યું હોય, 104 ડિગ્રી 105 ડિગ્રી સુધી ફીવર આવ્યો હોય અને છતાંય આયુર્વેદિક ઔષધોથી કેવી રીતે મટાડાય. એક્ઝેક્ટલી સવાલ રાજેશભાઈ એ જ છે કે અત્યારે આયુર્વેદનો ટ્રેન્ડ વધ્યો છે, બાળકને તાવ આવે છે, આપણે કહ્યું વારે ઘડીએ રિપીટ થતા હોય છે રોગ, આયુર્વેદ દવા શા માટે આપવી જોઈએ અને ખાસ મહત્વ શું છે, એલોપેથી શા માટે નહીં, આયુર્વેદનું મહત્વ એટલું તો શું છે કે બાળકોને સાજા પણ થઈ જાય છે અને શું સાઈડ ઇફેક્ટ હોય છે કે કેમ? બે પથ્થીમાં ફરક છે દિલીપભાઈ. આયુર્વેદ ત્રિદોષવાદ ઉપર આધારિત છે અને જે વિકૃતિ છે એમાંથી પ્રકૃતિનું સ્થાપન કરી અને રોગને મટાડે છે. એટલે મહત્ત્વની વસ્તુ શું છે કે એલોપેથી જે છે એ રોગને દબાવે છે. ધારો કે એન્ટીબાયોટિક કોઈ લીધી અને એક બાળકને કોઈ વાયરલ ઇન્ફેક્શનને કારણે તાવ આવ્યો હતો, તો અત્યારે તમે એ વાયરસનો ખાતમો બોલાવી શકો છો. બેક્ટેરિયાનું ઇન્ફેક્શન હતું, શરદી ખાંસીમાં સેકન્ડરી ઇન્ફેક્શન થયું તો એ બેક્ટેરિયા મરી ગયા, પણ શરીરમાં જે દોષ વધ્યો છે તો એ દોષ દૂર થતો નથી. અને એના કારણે બીજું એક વસ્તુ કે એન્ટીબાયોટિકની આપણે વાત નીકળી છે, તો એન્ટીબાયોટિક એક વખત આપવાથી અત્યારે સારું થઈ જાય છે પણ ઇમ્યુનિટી સપ્રેસ થાય છે, દબાય છે. આયુર્વેદ ઔષધોથી હંમેશા ઇમ્યુનિટી વધે છે. એટલે આમાં થશે શું કે જ્યારે એક વખત બાળક બીમાર પડ્યું, તાવ આવ્યો છે, જો એલોપેથી દવાઓથી એનો તાવ ઉતારવામાં આવ્યો, કદાચ તાત્કાલિક મટી ગયો, અડધો કલાકમાં તાવ ઉતરી ગયો અને 3 દિવસની અંદર આપણે સારું થઈ ગયું, પણ જે બાળક 6 થી 8 મહિને બીમાર પડતું હતું એ 4 થી 5 મહિને પડશે. બિલકુલ, ચલો મધુબેન, હું આપને રોકીશ. રાજેશભાઈ, મધુબેન જોડાયા છે. મધુબેન સ્વાગત છે આપનું. મધુબેન ફોન લાઈન પર છો? હા. ક્યાંથી બોલો છો? મારે, હું વડોદરાથી બોલું છું. પ્રશ્ન કરો બેન. મને ગર્ભાશયમાં પરું કીધું છે. ગર્ભાશયમાં પરું થયું છે? પરું થયું છે એટલે કે પ્રેગ્નન્સી એના સુકાવા માટેની દવા યુઝ કરીએ કે પછી એને કઈ? આપને સફેદ પાણી પડે છે એવું બને છે? સફેદ પાણી પડે છે. હા, તો ઇન્ફેક્શનને કારણે ગર્ભ રહેવામાં વાંધો ના આવે, એ ટૂંકા સમયનું ઇન્ફેક્શન હોઈ શકે છે અને ચોક્કસ ગર્ભ ધારણ થઈ શકે. આપને લગ્ન જીવનને કેટલો સમય થયો છે? 7-8 વર્ષ થઈ ગયા. 4-5 વર્ષ. અને ગર્ભ ધારણનો પ્રયત્ન કેટલા સમયથી કરો છો? ચંદ્રપ્રભાવટી નામની એક દવા આવે છે, તો એ અથવા તો સાદી ચંદ્રપ્રભા પણ તમે લઈ શકો છો. તો 2-2 ગોળી લેવાની છે અને બીજું એક આવે છે પુષ્યાનુગ ચૂર્ણ છે, તો 1-1 ચમચી લેવાનું છે. નિયમિત રીતે આ કરવાથી ગર્ભાશયમાં જે તમે કહો છો કે સાદી ભાષામાં કીધું કે પસ થયું છે, પરું થયું છે, તો એ ઇન્ફેક્શનને ઓછું થશે અને લગભગ 1.5 થી 2 મહિના સુધી લેવું જોઈએ. શક્ય બને તો નિસર્ગમાં વ્યક્તિગત એપોઇન્ટમેન્ટ માટે પણ તમે રિપોર્ટ લઈને બતાવવા માટે આવી શકો છો અને પછી ગર્ભાધાનનો પ્રયત્ન કરો. અને એ જ્યારે ક્લિયર થઈ ગયું હોય ઇન્ફેક્શન ત્યારે ફરી ફોન કોલ કરશો તો હું આગળનું માર્ગદર્શન તમને આપીશું. ચલો બિલકુલ મધુબેન, ઈચ્છીએ છીએ કે આપને માર્ગદર્શન મળ્યું હોય અને ન મળ્યું હોય તો ચોક્કસ વૈદ રાજેશ ઠક્કરની આપ અપોઇન્ટમેન્ટ લઈને પણ એમને જો રૂબરૂમાં મળશો તો આપને જે સારવાર છે આગળ વધશે ને આપની આ સમસ્યાનું નિરાકરણ આવશે. અને કોલર આશીષભાઈ જોડે. આશીષભાઈ સ્વાગત છે આપનું. આશીષભાઈ હલો, લાગે છે ફોન ડિસ્કનેક્ટ થઈ ગયો છે. જી, તો ખાસ આયુર્વેદનું મહત્વ બાળકોના રોગ માટે કયા પ્રકારનું છે? આપણે જે વાત કરતા હતા કે એક બાળકને તાવ આવ્યો અને આયુર્વેદ એલોપેથી દવાઓથી એને આપણે મટાડવાની કોશિશ કરી તો ઇમ્યુનિટી દબાય છે. ધારો કે એનું એજ બાળક જે 8 મહિને બીમાર પડતું હતું 6 મહિને પડ્યું, ફરીથી તાવ આવ્યો તો ફરીથી 4 મહિને પડે છે. એટલે એ 2-2 મહિને અને 1.5 મહિને વારંવાર બાળક બીમાર થતું જાય છે, ઇમ્યુનિટી દબાઈ ગઈ છે, પ્રતિકાર ક્ષમતા ઘટી ગઈ છે. ચલો બિલકુલ રાજેશભાઈ, પ્રમોદભાઈ જોડાયા છે. પ્રમોદભાઈ સ્વાગત છે આપનું. નમસ્કાર. ક્યાંથી બોલો છો? હું આણંદ જિલ્લામાંથી બોલું છું. પ્રશ્ન કરો.
મારા બે પ્રશ્નો છે. એક પ્રશ્ન છે, મારી દીકરીનો દીકરો 4 વર્ષનો છે અને તેને મમ્સ થયા, એટલે જેને આપણે સાદી ભાષામાં ગાલ પચ્યું કહેવાય, તો એના માટે કોઈ આયુર્વેદિક દવા ખરી? અને બીજો પ્રશ્ન, એક મારા બેન છે 60 વર્ષનો, એમને થાઇરોઇડ થઈ ગયો છે, તો એના માટે કોઈ દવા બતાવો તો આભાર. હા, એ ચોક્કસ થઈ શકે. ગાલપચોડિયાને કેટલા દિવસ થયા છે અને તાવ છે કે નહીં અત્યારે? ના, તાવ નથી, એનું મોં સૂજી ગયું છે અને ગરમ પણ ખુલી ગયું છે. હા, કેટલા દિવસ થયા છે? એને અઠવાડિયું થયું છે. હા, તો હું એક તમને કહું છું, એક દસાંગ લેપ નામનો પાવડર આવે છે, એ દસાંગ લેપનો અત્યારે દિવસમાં 2 વખત લેપ કરવાનો છે, સાદા પાણી સાથે, ગરમ કે ઠંડુ ન હોવું જોઈએ. બીજું એક લક્ષ્મી વિલાસ રસ નામની ગોળી આવે છે અને પુનર્નવાદી મંડુર આવે છે, બંનેમાંથી 2-2 ગોળી દિવસમાં 3 વખત આપવાની છે, નિયમિત રીતે આપવી જોઈએ. અને લગભગ એવું કહી શકાય કે 10-15 દિવસ સુધી લો, શક્ય બને તો નિસર્ગમાં એપોઇન્ટમેન્ટ માટે આવી શકો છો, અથવા આ ઔષધો નિસર્ગમાંથી પણ તમે કુરિયર દ્વારા મંગાવી શકો છો. ઠંડક અને દહીં એ 2 વસ્તુનો ખાસ બંધ કરાવશો. ચલો પ્રમોદભાઈ, આ કદાચ ઔષધ ન મળે તો નિસર્ગમાં આપ કોન્ટેક્ટ કરશો અને વોટ્સએપ કરશો, સાથે જ આપ જો સંપર્ક કરશો તો આ દવા આપને મળી શકે છે. કનુભાઈ જોડાયા છે. કનુભાઈ, સ્વાગત છે આપનું. હા બેન સાહેબ, હું કનુભાઈ બોલું છું. અમારે એક દીકરી છે, એને રાતે પેશાબ થઈ જાય છે, એના માટે પૂછવું છે. હા, એની ઉંમર જણાવશો. ઉંમર એની અત્યારે 9મું ભણે છે સાહેબ. 9મું ભણે છે? હા હા. અને જન્મથી આ તકલીફ છે કે રાત્રે પેશાબ કરી જાય છે? ₹200-250 કેસ એવા હશે કે 10-12-15 વર્ષ સુધી બાળકોને પથારીમાં પેશાબ થતો હોય અને સંપૂર્ણ રીતે 2-4 મહિનામાં ખૂબ સારા થતા જોયા છે. પણ એમાં 3 કારણો હોય છે. જો ઘરમાં બાળકને માનસિક ત્રાસ વધારે પેલું થતું હોય અને અપેક્ષાઓ ખૂબ હોય આપણી, તો બાળક અનકોન્શિયસ માઇન્ડમાં ગભરાટ થતું હોય, તો શક્ય બને તો એને બહુ સ્ટ્રેસ ન આપવો, એક આ કારણ છે. બીજું એક કૃમિનું કારણ થતું હોય છે, તો કૃમિના કારણે 20% બાળકોને થતું હોય, તો જો કરમિયા, જેને સાદી ભાષામાં કહીએ છીએ વમ્સ જેને કહેવાય છે, તો વમ્સનું હશે તો ટ્રીટમેન્ટ અલગ થોડીક થાય છે. પણ સાદી અત્યારે હાલ જો કહીએ તો પેશાબને બંધ કરવા માટે પેશાબની આજુબાજુની કોથળીના જે સ્નાયુઓ છે, એ જે છે સ્નાયુઓ નબળા થયા હોય તો એને રિટેઇન ન કરી શકે અને એટલા માટે વારંવાર પેશાબને તરત છોડી દે છે અને એટલા માટે આ થતું હોય છે. 70% બાળકોમાં આ તકલીફ જોવા મળે. હું પાવડર એક લખાવું છું, લોધ્ર ચૂર્ણ આવે છે, નાક કેસર ચૂર્ણ આવે છે, એ બંનેમાંથી 60-60 ગ્રામ લેવાનું છે, શુદ્ધ સ્ફટિકા આવે છે 10 ગ્રામ લેવાનું છે, અને સાથે સાથે એક બંગભસ્મ આવે છે, એ બંગભસ્મ જે છે એ 5 ગ્રામ લેવાનું છે. આ બધું મિશ્રણ તૈયાર કરવાનું છે, રાત્રે સૂતી વખતે સુવાના 1 કલાક પહેલાં બાળકને આપો, મધ સાથે, મધ અથવા પાણી સાથે સિરપ જેવું બનાવીને બાળકને આપો, નિયમિત રીતે આપો, બહુ જ સરસ ફાયદો થશે. જો કૃમિ હોય તો પહેલાં કૃમિની ચિકિત્સા કરવી જોઈએ. વ્યક્તિગત એપોઇન્ટમેન્ટ માટે પણ જો તમારે બતાવવા આવવું હોય તો તમે આવી શકો છો. ચોક્કસ રાજેશભાઈ, સવાલ એ છે કે પહેલાં તો જાણવું પડશે કે શેના કારણે છે, અને કારણ જાણ્યા પછી માની લો કે આપનો સંપર્ક કરવામાં આવે, કારણ કે જે આ ઔષધો છે બધે જ કદાચ અવેલેબલ નથી હોતા અને ક્વોલિટીમાં પણ દિલીપભાઈ બહુ હોય છે. હા, અમારા માટે આયુર્વેદ જે છે ખાલી એક આવકનું કે પૈસાનું માધ્યમ નથી, અમારા માટે એ પેશન છે. અમે ફક્ત આયુર્વેદનું જ કાર્ય કરીએ છીએ, એટલે એ ચોક્કસ થાય કે અમારા ક્વોલિટીના ધોરણો બહુ અલગ હોય છે. તો કનુભાઈ, આ પણ એક વાત છે કે જો આપ ચોક્કસ અપોઇન્ટમેન્ટ લઈને એમને મળવાનો પ્રયત્ન કરશો તો એનું કારણ જાણવામાં આવે, જે પ્રમાણે ઔષધો છે ને સાથે જ ઔષધો કઈ રીતે લેવાય એની જે સમજણ છે એ પણ આપને મળશે, પ્રોપર સારવાર મળશે, તો આપ કનુભાઈ સંપર્ક કરી શકો છો વૈદ્ય રાજેશ ઠક્કરનો. તો દર્શક મિત્રો, એક બ્રેક લઈએ, બ્રેક બાદ આપના ફોન કોલ્સને આ ચર્ચાને આગળ વધારીશું. વેલકમ બેક, આપ જોઈ રહ્યા છો કાર્યક્રમ સુપ્રજામ અને વાત ચાલી રહી છે આયુર્વેદની, આયુર્વેદનું મહત્વ, સાથે જે કેટલાક રોગો બાળકને થતા હોય છે અને આયુર્વેદ દવા જ શા માટે, એલોપેથી શા માટે નહીં, આ ચર્ચા થઈ રહી છે. ત્યારે પહેલા કૈલાશબેન જોડાયા છે. કૈલાશબેન, સ્વાગત છે આપનું સુપ્રજામમાં. અમારો બાબુ છે ને સાંભળતો નથી અત્યારે, જો કે 10મા ધોરણમાં ભણે છે, વિરાણી સ્કૂલમાં, તો આના માટે કોઈ દવા ખરી? તમે એને બાળકને સ્પેશિયલ સ્કૂલમાં મોકલેલો હશે ને, તમે કીધું કે 10મા ધોરણમાં ભણે છે, તો એટલે બાળકને
બંને કાનમાંથી 100% ડેફનેસ છે, સંપૂર્ણ બહેરાશ છે એવું રિપોર્ટમાં છે? તો બાળક બોલી શકે છે કે નથી બોલી શકતું? બોલવામાં તો પપ્પા, કાકા, મમ્મા, બાબુ, ભાઈ એટલું બોલે છે. બરાબર છે. તો હું વ્યક્તિગત એવો અભિપ્રાય તમને આપીશ કે જો શક્ય બને તો એના બીજા બધા રિપોર્ટ્સ વગેરે જે કંઈ હોય, MRI બ્રેઇન થયું હોય, બીજી કંઈ તકલીફ, સિટી સ્કેન થયું હોય, ઓડિયોગ્રામની બધી તપાસ થઈ હોય અને બધા ENTના જે કંઈ નિષ્ણાતોના રિપોર્ટ હોય તો વ્યક્તિગત એપોઇન્ટમેન્ટ લેશો. ખૂબ અઘરો અને ગંભીર કેસ છે એટલે આપણે પ્રયત્નો કરી શકાય અને આવા કેસમાં આપણે રિઝલ્ટ પણ લીધેલું છે, તો શક્ય બને તો પ્રયત્નો કરવું જોઈએ. એક બિલવાદી તેલ છે, દરરોજ કાનમાં નાખવું જોઈએ એટલી હું અત્યારે પ્રાથમિક સલાહ આપું છું આપને. બંને કાનમાં કર્ણપૂરણ કરવાનું છે અને 10 મિનિટ રહી અને તેલ પછી કાઢી નાખવાનું છે. ચલો બિલકુલ. અને કોલ, અને કોલર આશીષભાઈ જોડાયા છે. આશીષભાઈ સ્વાગત છે આપનું. હા જી. આશીષભાઈ ક્યાંથી બોલો છો? હું મોરબીથી બોલું છું. હા, પ્રશ્ન કરો. પ્રશ્ન એ છે કે મારી 5 વર્ષની બેટી છે, એને શરદીની બહુ તકલીફ થઈ જાય, શરદી, ઉધરસ અને તાવ. ડાયરેક્ટ ઇન્ફેક્શન જેને કહે ને એ. બરાબર છે. કઈ દવા આપો છો આશીષભાઈ? એલોપેથી આપો છો? અત્યારે તો એલોપેથી ચાલુ છે. બીક, આપણે બીક લાગે હવે છોકરાને આટલું બધું થઈ જાય એટલે તાત્કાલિક આયુર્વેદિક અમે નથી આપી શકતા, તો અમે એને જ આપીએ છીએ એલોપેથી. કાસો સંજાય તે, કાસેનો શ્વાસો સંજાય તે, એટલે લાંબા ટાઈમ સુધી શરદી રહેતી હોય અને યોગ્ય રીતે ન મટે અથવા દબાવી દેવામાં આવે તો ખાંસી થાય અને ખાંસીમાંથી પછી શ્વાસની તકલીફ થતી હોય જેને અસ્થમા તરીકે, દમ તરીકે ઓળખાય છે. તો આપણી મેન્ટાલિટી જે એવી છે કે અત્યારે મટાડી દો, ભવિષ્યમાં જે થવું હોય થાય, આ મોટે ભાગે આ માનસિકતા જ આપણને હેરાન કરે છે. એ દોષને શરીરમાંથી બહાર કાઢવો જોઈએ, આયુર્વેદની આવી માન્યતા છે. તો હું તમને બે દવાઓ લખાવું છું. એક ચંદ્રામૃત રસ નામની ગોળી આવે છે, બીજી એક કફકુઠાર રસ આવે છે. એ નિયમિત રીતે અત્યારે હાલ તમે 15 દિવસ પૂરતી આપો અને લાંબા ગાળા માટે 3-6 મહિના માટે લઘુ વસંત માલતી નામની ગોળી તમારે બાળકને આપવી જોઈએ. ખૂબ સરસ ઇમ્યુનિટી વધે છે અને અમારે ત્યાંથી પણ તમે કુરિયર દ્વારા મંગાવી શકો અથવા નિસર્ગની કોઈ ફ્રેન્ચાઇઝમાંથી પણ તમે ડૉક્ટર્સને મળી અને આ ઔષધો મૂકી અને વારંવાર જ્યારે પણ બાળકને તાવ આવે, શરદી, ખાંસી થાય તો એ ડૉક્ટર્સને મળીને એની પાસેથી જો ઔષધ સારવાર લેશો તો બહુ જ સરસ રીતે હું તમને એશ્યોરન્સ આપું છું કે એની બીમારી જે 2-2 મહિને થાય છે, કદાચ એવું બને કે વર્ષે એકવાર બીમાર પડે. રાજેશભાઈ, એક સવાલ એ થાય છે કે ઘણા મા બાપ એવા હોય છે કે જ્યારે બાળકને આવું તાવ આવતો હોય કે જ્યારે વોમિટ થતી હોય કે કોઈ આવો પ્રોબ્લેમ હોય, ઝાડા થઈ જતા હોય, ત્યારે એકદમ એલોપેથી આપીને તાત્કાલિક એ લોકો એવું ઈચ્છતા હોય છે કે આને બંધ થઈ જાય, એવા મા બાપને શું કહેશો? એક સંદેશ આપવો છે, પરંતુ એ પહેલા રમેશભાઈ જોડાયા છે. રમેશભાઈ સ્વાગત છે આપનું. ક્યાંથી બોલો છો? અમદાવાદ. હા બોલો રમેશભાઈ. મારો એક બાળક છે, મારા બાપાનો, થોડો મન બુદ્ધિ છે. હેલો. હા બોલો રમેશભાઈ, અવાજ આવે. મન બુદ્ધિ બોલતો નથી અને એની જીભ ટૂંકી છે, એના માટે શું કરવું? બરાબર. જીભ એટલે તોતડાય છે એવું કહો છો? છેલ્લો શબ્દ. ના ના, બોલતો જ નથી. એમ હું બોલતો પાણી માં તો. હા, જ્ઞાનપણ સી ને સર, ખેંચ આવેલી જ્ઞાનપણ માં. બરાબર છે. એટલે ખેંચ આવે છે? ના, અત્યારે ખેંચ નથી આવતી, ખેંચ બંધ થઈ ગઈ છે. બરાબર. એની કોઈ દવા દવા ચાલુ છે અત્યારે બાળકની ખેંચ માટેની? ના સર, ના, બાળકની દવા ચાલુ નથી અત્યારે. પેલા સિવિલમાં ચાલુ હતી. સિવિલમાં કીધું કે ઉંમર કેટલી છે? 13 વર્ષ. 13 વર્ષની છે અને બાળક અત્યાર સુધી બોલ્યું નથી. તો દિલીપભાઈ, આજે આવા જ બધા અઘરા સવાલ આવી રહ્યા છે. હા, ખૂબ અઘરા છે. આટલા બધા નિષ્ણાત ડૉક્ટરો જેવું હોય પણ હું પ્રયત્ન કરી શકાય, કેમ કે આવા 3500 કેસમાં મેં મારી લાઈફમાં એવા જોયા છે કે જે ખૂબ અઘરા હતા અને એમાંથી આપણે ક્યાંક અંધારા રૂમમાં દીવો પ્રગટાવી શકીએ એના જેવું એક આપણે અજવાસ આવતો મેં જોયેલો છે. તો આમાં એક ખાસ કરીને કહું કે કેટલાક ઔષધો આવતા હોય છે. કફકુઠાર રસ એક લેવું જોઈએ, બાળક બોલતું નથી. સાથે સ્મૃતિસાગર રસ છે કે જો મગજ અને જે સ્પીચ સેન્ટર છે એની બેની વચ્ચેનું કોરિલેશન છે, એની ખામી છે, સ્વરપેટીની લોકલ ખામી છે કે મગજમાંથી સંદેશાઓ નથી પહોંચતા વચ્ચેના અવરોધની ખામી છે. મને લાગે છે કે જે આ કેસ ઘણું બધું જોવું જોઈએ છે એટલે વ્યક્તિગત એપોઇન્ટમેન્ટમાં છે તો હું માનું છું રમેશભાઈ આપ ચોક્કસ એમની રૂબરૂમાં મુલાકાત લો. બહુ ગંભીર કેસ છે પરંતુ જે પ્રમાણે વિશ્વાસ આપે છે એ પ્રમાણે એમાં ચોક્કસ આપને સારા સંકેત ને સારું રિઝલ્ટ મળી શકે એમ છે. એટલે આ ચર્ચાને કદાચ અત્યારે કરીશું તો મને નથી લાગતું કે એ પ્રોપર આપ કરી શકો, કારણ કે અન્ય ઘણા બધા કોલર મિત્રો છે. રમેશભાઈ જોડાયા છે. રમેશભાઈ સ્વાગત છે આપનું. હેલો. ક્યાંથી બોલો છો? મેં વસ્ત્રથી બોલું છું. જી, પ્રશ્ન કરો આપનો. મારા બાબાને સર્દી સર્દીની પ્રોબ્લેમ હતી. જી, આપનો અવાજ નથી આવતો રમેશભાઈ પ્રોપર. વસ્ત્રાલ. હેલો. મારા બાબાને
સોરી રમેશભાઈ, આપનો અવાજ અહીં સુધી પહોંચતો નહોતો એટલે કદાચ ફોન ડિસ્કનેક્ટ થઈ ગયો છે, પરંતુ આપ કોલ કરી શકો છો. હા, તો રાજેશભાઈ શું કહેશો એવા મા બાપને જે એલોપેથી દવા આપીને તાત્કાલિક એનો ઉકેલ શોધે છે? મને કોલર મિત્રો એટલા મળે છે, હું આપને નથી પૂછી શકતો. દીપકભાઈ સ્વાગત છે આપનું. હા સાહેબ, ક્યાંથી બોલો છો? બલોલથી બોલું સાહેબ. હા, પ્રશ્ન કરો દીપકભાઈ. આ મારા બેબી છે, બે વર્ષની બેબીના, એ ખાય ના એટલે એના પેટ ફૂલી જાય છે, આમ એકદમ કઠણ ફૂલી જાય છે, અને રાત્રે સુઈ જાય એ પછી સવારમાં જેવું હતું એ રીતે થઈ જાય, પણ સવારમાં ઉઠીને થોડું રમ ખાય ને તો ફૂલી જાય. બરાબર છે. કેટલી ઉંમર છે? કેટલી ઉંમર છે? 2 વર્ષની એ બેબી. કેટલા? 2 વર્ષની. હા હા, તો એને હું તમને એક સલાહ આપું છું કે એક ભાસ્કર લવણ ચૂર્ણ નામનું એક ઔષધ આવે છે, તો એ જે છે એ 1/2 ચમચી એના ભોજન પછી, જ્યારે મુખ્ય ભોજન આપો છો બપોરનું અને રાત્રિનું, તો એ ભોજન પછી ભાસ્કર લવણ ચૂર્ણ નામનું છે 1/2 ચમચી એને આપો છો, અને સવાર સાંજ અગ્નિતુંડી વટી એને ભોજનના 3 કલાક પહેલાં 1 ગોળી ભૂકો કરી, અને આદુ લીંબુના, આદુ અને લીંબુ એના જે રસ કાઢેલો હોય એની સાથે મિક્સ કરીને આપી દો. ખૂબ સરસ ફાયદો થશે. થોડા દિવસ માટે ભારે ખોરાક, ઠંડકવાળી વસ્તુ અને ગળપણ જે પચવામાં ભારે હોય એવી વસ્તુઓનો ત્યાગ કરાવશો. બિલકુલ. રાજેશભાઈ શું કહેશો એ મા બાપને? મેં પહેલાં કહ્યું કે હેલો વૈશાલીબેન, વૈશાલીબેન છે. વૈશાલીબેન સ્વાગત છે. ક્યાંથી બોલો? હા હા, પ્રશ્ન કરો. મારો પ્રશ્ન પૂછવો પડશે. 23 જાન્યુઆરીએ તમે ટ્રાન્સફર કરાવ્યું છે? હા, તો હજી તો પેલા તમારો કન્ફર્મ રિપોર્ટ આવવાનો બાકી હશે ને? રિપોર્ટ આવી ગયા. આવી ગયો છે? પોઝિટિવ છે? ઔષધ આવે છે અને બીજું એક જીવંતી ઘનવટી આવે છે, તો બંને માંથી 2-2 ગોળી છે, અમારે ત્યાંથી મંગાવો. કદાચ જીવંતી ઘનવટી બહુ ભાગ્યે જ કોઈ કંપની બનાવતી હોય છે, અમારે ખૂબ દર્દીઓ હોવાના કારણે અમે એને ખૂબ સારી રીતે બનાવીએ છીએ. ગર્ભરક્ષા સરસ રીતે થશે, અને પછી જ્યારે બીજો મહિનો આવતો હોય, 3 મહિનો સ્ટાર્ટ થતો હોય, ત્યારે તમે બીજા ઔષધો મંગાવી શકો છો અમારા ત્યાંથી કુરિયર દ્વારા. આ ઔષધો તમે, રાજેશભાઈ અગત્યની વાત એ છે કે એમને ગર્ભ સંસ્કાર આપવા છે એમના બાળકને, તો એના માટે શું? હા, હવે અત્યારે હાલનો સમયગાળો એવો છે કે એક ગર્ભાધાન સંસ્કાર થઈ ગયું, એટલે હવે પૂંસમનનો સંસ્કાર આવશે, તો 27 ફેબ્રુઆરીએ પુષ્ય નક્ષત્ર છે એ દિવસે એમને એક ચોક્કસ વિધિ આવશે, અને ખૂબ લાંબુ છે એ, 10-12 મિનિટ સુધી એમને સાંભળવાનું હોય, તો જે કોલ કરશે આપણા જે હોસ્પિટલના નંબર છે, નહીં પણ એમ નહીં, તો ત્યાંથી આપણે ગર્ભ સંસ્કાર કરાવી શકાય. એ મને એવું લાગે છે કે ટોટલ જે ગર્ભ સંસ્કારની વિધિ છે એના માટે જ એમની તૈયારી છે, તો આપ એમને વ્યક્તિગત બોલાવો છો કે શું કહો છો? હા, વ્યક્તિગત આવવું જોઈએ, કેમ કે ગર્ભ સંસ્કાર એક વખતની વાત નથી હોતી, 9 મહિના દરમિયાન 9 કાઉન્સેલિંગ થતા હોય, બાળકના જન્મ પછી પણ એટલા કાઉન્સેલિંગ થતા હોય, એટલે આ સતત ચાલતી પ્રોસેસ છે, એટલે ખાસ કરીને જે દંપતીઓને લાભ લેવો હોય તો હું એટલું કહી શકું. બિલકુલ. ઇન શોર્ટ રાજેશભાઈ એમને વૈશાલી બેન જો આપને રૂબરૂમાં સંપર્ક કરે, આપની અપોઇન્ટમેન્ટ લે, તો જે ગર્ભ સંસ્કાર શું છે અને કેવી રીતે આપી શકાય તમામ ટ્રીટમેન્ટ વૈશાલી બેન આપને મળશે. નરેશભાઈ જોડાયા છે. નરેશભાઈ સ્વાગત છે આપનું. નરેશભાઈ ક્યાંથી બોલો છો? કમળ ગામ થી બોલો. પ્રશ્ન કરો. હા, મારા મિસિસ ને ઉંમર 36 વર્ષ છે, ગેસ નો બહુ ભયંકર પ્રોબ્લેમ છે. સાંજે જમો તો બી આખો આખી આખો દિવસ નાઈટ પૂરું ગેસ જ નરો થયા કરે. બરાબર. એમને ઓડકાર વધારે આવે છે કે નીચેના ભાગેથી વધારે ગેસ પાસ થાય? હા, ઓડકાર ખૂબ આવે છે, અને બિલકુલ શરીર આખું બેચેન રહે છે, અને આખા શરીરના ભાગે દુખ્યા કરે, જીરણ તાવ બી રહ્યા કરે. બરાબર છે. તો હું તમને એક 2 ઔષધ બતાવું છું. એક હિંગવાષ્ટક ચૂર્ણ આવે છે ભોજનના પહેલાં કોળિયા સાથે, 1 કોળિયો ભાત લેવાનો છે, થોડું ઘી અને હિંગવાષ્ટક ચૂર્ણ 1 ચમચી લેવાનું છે. પ્રથમ ગ્રાસે દિલીપભાઈ એવું લખ્યું છે કે પહેલાં કોળિયા સાથે ઔષધ લેવાનું છે, અને જમ્યા પછી ચિત્રકાદી વટી છે, નિયમિત રીતે તમે આ ચિત્રકાદી વટી ગોળી 2 ચૂસવી જોઈએ. આવી રીતે આ ઔષધ લેવાથી ખૂબ સારો ફાયદો થાય. ચલો બિલકુલ રાજેશભાઈ, ઘણા બધા કોલર મિત્રો લઈ લીધા, સમયની પણ મર્યાદા છે, બીજી ચર્ચા આપણે નેક્સ્ટ એપિસોડમાં દર્શક મિત્રો કરીશું, પરંતુ અત્યારે છે ચર્ચાને માર્ગદર્શન રાજેશભાઈ આપે આપના અનુભવથી આપ્યું, આપનો ખૂબ ખૂબ આભાર.
હા, અને દિલીપભાઈ આપણો તમારો જે છેલ્લો પ્રશ્ન હતો એને આપણે નેક્સ્ટ એપિસોડમાં ચર્ચા કરીશું કે એવા દંપતીઓને શું સમાચાર, શું સંદેશો, થોડોક લાંબો છે તો એને આપણે નેક્સ્ટ ટાઈમ કરીશું. જય ધન્વંતરી, જય આયુર્વેદ. તો દર્શક મિત્રો, અગર આપને જો એમનો સંપર્ક કરવો છે, એપોઇન્ટમેન્ટ લેવી છે, તો ચોક્કસ એમનો એડ્રેસ અને કોન્ટેક્ટ નંબર નોંધી લેશો. વધુ માહિતી માટે સંપર્ક કરો નિસર્ગ આયુર્વેદમ, મારુતિ ટાવર, સેટેલાઇટ, અમદાવાદ. કોન્ટેક્ટ 78-267-5244, 72-279-75242, 78-489-15241 અને વોટ્સએપ નંબર 722-78-75241. દર્શક મિત્રો, સુપ્રજામ કાર્યક્રમમાં હતી આજની ચર્ચા. ફરી મળીશું આ ચર્ચાને આગળ ધપાવવા. ત્યાં સુધી જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.